પ્રક્રિયાને સ્વાધ્યાયની વાત કરી જેમાં મિશ્ર દાખલાઓ હશે બધા, ક્યાં ક્યાં? ડોટ પ્રોડક્ટના, ક્રોસ પ્રોડક્ટ, આ પેટી ગુણન જોયું તે, ત્યારબાદ બે સદિશ વચ્ચેનો ખૂણો, બે સદિશો પરસ્પર લંબ હોવાની શરત, વિભાજન સૂત્રના દાખલાઓ, આ બધી નાની મોટી થિયરી જોઈ ગયા છે ને બેટા, એના તમામના મિશ્ર દાખલાઓ હશે. એમાં પહેલા દાખલાની હું વાત કરું, પ્રક્રિયાના સ્વાધ્યાય 10 જોઈએ આપણે, રેડી? જેમાં મુખ્ય દાખલો પહેલો સરસ દાખલો છે, 3 સ્ટાર કરીએ. પરીક્ષામાં પૂછવા લાયક દાખલો છે કે XY સમતલમાં, હવે XY સમતલમાં શબ્દ મૂકો તો XY સમતલમાં બિંદુ આવેલું હોય એના યામમાં શું હોય? બરાબર, ZM શૂન્ય હોય ને. XY સમતલમાં આવેલા બિંદુના યામ હોય XY 0, ZM શૂન્ય. જેમ X અક્ષ ઉપર આવેલું બિંદુ હોય એનો YM કેમ શૂન્ય હોય? એમ સમતલમાં પણ તે રીતે જ હોય. XY સમતલમાં X અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ શોધો. બરાબર, XY સમતલમાં એક આવેલી છે ને સદિશ, એ X અક્ષની ધન દિશા એને 30 અંશનો ખૂણો બનાવે છે. એવો એકમ સદિશ શોધો, જે સદિશ તમારે શોધવાનો છે ને એકમ છે. ધારો કે XY સમતલમાં આવેલો સદિશ છે આર કેપ, આર કેપ, આર વેક્ટર લઈ લો, બરાબર છે. ધારો કે XY સમતલમાં આવેલો સદિશ અથવા XY સમતલનો સદિશ જેને નામ આપો આર વેક્ટર, તો મેં હમણાં કીધું એમાં ઝેડ યામ તો શું હોય? 0. એટલે આના યામ થાય XI કેપ પ્લસ વાય જે કેપ, પ્લસ વાય જે કેપ થશે. એ ઝેડ યામ તો હોય નહીં કે XY સમતલમાં આવેલું છે. હવે જોજો, બરાબર સમજો, આપણે આ બે અજ્ઞાત મેળવવા છે તૃપ્તિ, બરાબર. આ બે અજ્ઞાત મેળવવા માટે રકમમાં બે શરત આપેલી હશે. હું તમને વારંવાર કહું છું કે રકમને બરાબર સમજતા શીખજો. દાખલાઓને 10 વાર ગણવાથી દાખલો આવડશે નહીં, સમજાઈ જશે ને તો મને નથી લાગતું એની જાજી પ્રેક્ટિસ કરવી પડશે તમારે, બરાબર છે. શું? બે અજ્ઞાત મેળવવા માટે તમારી પાસે બે શરત હોવી જોઈએ, બરાબર. જેમ બે વ્યક્તિને કોઈ પણ જગ્યાએ ટ્રેનમાં મુસાફર કરી તો આપણી પાસે બે ટિકિટ હોવી જરૂરી છે. ઓકે, ચલો આગળ વધીએ. તો XY સમતલમાં આવેલો સદિશ આર વેક્ટર XI કેપ પ્લસ વાય જે કેપ છે, બરાબર. હવે એ એકમ સદિશ છે. જો અહીં આર વેક્ટરનું માન એક એકમ છે, એકમ સદિશ કીધું છે આપણે, તો એનું માન એક એકમ હોય તો એનો વર્ગ પણ એક એકમ હોય. તો આનો વર્ગ લખવું એટલે આનું વર્ગમૂળ નું આવે, X² પ્લસ Y² બરાબર 1. નંબર 1, હાલો એક સમીકરણ મળી ગયું. બીજા સમીકરણની વ્યવસ્થા કરવાની છે. પછી એમ કીધું જે સદિશ છે ને એ X અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. X અક્ષની ધન દિશા સાથે એટલે X અક્ષની દિશામાં એકમ સદિશ કોણ છે? બોલો જે આ X અક્ષ, ગમી દઉં વાય અક્ષ, ઝેડ અક્ષ, આની ધન દિશાનો એકમ સદિશ કોણ? I કેપ. એટલે જે સદિશ છે આ XY સમતલમાં આવેલો સદિશ એ I કેપ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. રેડી? તો આપણે લખી શકીએ કે હવે આર વેક્ટર જે સદિશ અને આપણો X અક્ષની ધન દિશાનો સદિશ I કેપ વચ્ચે ખૂણો 30 અંશનો છે. હવે આ X અક્ષ, આર કેપ, આર વેક્ટર અને I કેપ આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 અંશ. તો સૂત્ર આપણી પાસે છે, બે ખૂણા બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શું છે? કોસ થીટા, એટલે કે કોસ 30 બરાબર ઉપરાનો ડોટ આર વેક્ટર ડોટ I કેપ છેદમાં એનો મોડ I કેપ. રેડી? આમ તો કોસ 30ની વેલ્યુ કેટલી? √3/2 આર વેક્ટરના યામ XI કેપ પ્લસ વાય જે કેપ, એટલે કે ઝેડ યામ તો 0 છે, ડોટ I કેપના યામ I કેપના I કેપ છેદમાં આર વેક્ટર એકમ સુધી એનું માન એક એકમ, I કેપનું માન પણ એક. હવે તમે જો આ XI કેપ ઇન્ટુ I કેપ એટલે ખાલી X, રેડી? તો √3/2 ખાલી X વધે, વાય અહીંયા જે તો છે ને 0 છે એટલે વાય તો કંઈ આવશે નહીં. સમજાય છે કે નહીં બેઠા? આપણે ડોટ પ્રોડક્ટ કઈ રીતનું કરીએ? અહીંયા વાય વાળું પદ તો હોવું જોઈએ ને, એટલે આ ખાલી માત્ર X મળશે, એટલે X બરાબર √3/2 થયું.
जी एक मान लेता, चलो एक मां मुकी दियो, ले रूट थ्री बाय टू नो स्क्वेर ले थ्री बाय फोर प्लस वाई स्क्वेर इक्वल टू वन, ठीक है ने? तो वाई स्क्वेर इक्वल टू शू थाय वन माइनस थ्री बाय फोर, तो वाई स्क्वेर इक्वल टू वन बाय फोर, वाई इक्वल टू प्लस माइनस वन अपॉन टू। तो मांगेल सदीश शू थयो, मांगेल सदीश, मांगेल सदीश थयो आर वेक्टर एक्स ले रूट थ्री बाय टू वाई केप प्लस और माइनस वन बाय टू जे केप, आ रीतन थे। रेडी, सरस दाखलो छे, पूछवा लायक दाखलो छे। चलो नेक्स्ट जोईए आपणे। नंबर नंबर बे छे, बिंदुओ एक्स पी ने क्यू एकदम सरल छे, दाखला आपेला छे, सदिश अने अदिश घटको भाई लखवाना छे। बिंदु पी एक्स वन वाय वन जेड वन अने क्यू एक्स टू वाय टू जेड टू, रेडी, ने जोड़ता सदिशना अदिश घटको ने मान शोधो। जोड़ता सदिशना अदिश घटको ने मान शोधो, जोड़ता सरल छे। अहीं पी एक्स वन वाई वन जेड वन अने क्यू एक्स टू वाई टू जेड टू, हलो आ बे बिंदु आपेला छे, हवे कोने जोड़ता? आ पी क्यू ने जोड़ता सदिश, पी क्यू सदिश लखी ले, पी क्यू सदिश एटले हुं क्यू ना स्थान सदिश माथी पी नो स्थान सदिश बाद, पी क्यू सदिश बराबर क्यू नो स्थान सदिश माइनस पी नो स्थान सदिश। आ बधुं आपणे ख्याल छे भाई, हो क्यू नो स्थान सदिश, आ तो बिंदु छे अने आ जे के आपो एटले एनो स्थान सदिश थई गयो ने, एटले एक्स टू वाई केप प्लस वाई टू जे केप प्लस जेड टू के केप, आ क्यू नो स्थान सदिश माइनस पी नो स्थान सदिश एक्स वन आई केप प्लस वाई वन जे केप प्लस जेड वन के केप, आ पी नो स्थान सदिश। चलो बने नी बाद बाकी, आ एक्स टू माइनस एक्स वन आई केप पची प्लस वाई टू माइनस वाई वन जे केप प्लस जेड टू माइनस जेड वन के केप, आ मळी गयो पी क्यू सदिश। ने जोड़ता सदिश ने एला सदिश एना अदिश घटको ने मान, तो अदिश घटको एला ने सहगुणको, तेथी अदिश घटको, अदिश घटको एटले बेटा हूँ आना सहगुणक, आ अदिश कॉन्स्टंट संख्या एम ने, अदिश एटले कॉन्स्टंट संख्या ने, शूँ एक्स टू माइनस एक्स वन पची आ बीजो घटक वाई टू माइनस वाई वन अल्पी रम करता जाजो, तीजो घटक जेड टू माइनस जेड वन, पची एनु मान पी क्यू सदिशनु मान, पी क्यू सदिशनु मान अंडर रूटनी अंदर खबर छे ना घटकोना वर्गोना सरवाळानो वर्गमूळ, एटले एक्स टू माइनस एक्स वन स्क्वेर प्लस वाई टू माइनस वाई वन स्क्वेर प्लस जेड टू माइनस जेड वन स्क्वेर, पछी अहीं एक्स वन माइनस एक्स टू नो स्क्वेर लखो एनाथी कंई फेर पड़े नहीं हो, एक्स टू माइनस एक्स वन होल स्क्वेर करके वाई एक्स वन माइनस एक्स टू नो स्क्वेर करो, वर्ग तो हमेशा धन ज रहेवानुं छे ने, थ्री माइनस फाइव नो वर्ग शूँ थाय बेटा फोर, तो फाइव माइनस थ्री नो वर्ग ए फोर थाय, कदाच जवाब में एक्स वन माइनस एक्स टू नो स्क्वेर आपेलो हो तो एना कंई चिंता नहीं करवानी, तो ख्याल आए ने तमने बधीने, एकदम सरल दाखलो हतो। चलो जी नेक्स्ट शू छे, एक्जाम्पल नंबर थ्री छे, ये खरेखर स्टार छे अने आईएमपी दाखलो छे। जो एक छोकरी पश्चिम दिशा में चार किलोमीटर चाले छे, केटला किलोमीटर, चार किलोमीटर चाले छे, पछी ते उत्तर थी पूर्व तरफ त्रीस अंशना खूणे त्रण किलोमीटर चाले छे अने थोबे छे, मुसाफरी में प्रारंभ बिंदु थी छोकरीनुं स्थानांतर तमारे दर्शाववानुं छे। चलो मान लो कि हूँ अक्षो नोट करूँ, दिशा पूर्व पश्चिम उत्तर दक्षिण, उगम बिंदु पूर्व पश्चिम उत्तर दक्षिण, बराबर समझो। पहला शू कीधु,
एक छोकरी पश्चिम दिशा में कितना किलोमीटर चले से बेटा? 4 किलोमीटर चले से, मतलब पश्चिम दिशा में। पश्चिम दिशा में हम 4 किलोमीटर चले से, मान लो 4 किलोमीटर चले, मतलब बिंदु ए अहीं आलो, बराबर। त्यार बाद ते उत्तर थी पूर्व तरफ, आ बिंदु ए थी ने उत्तर थी हम पूर्व तरफ 30° नो खूणो बनावानो छे। तृप्ति खास वस्तु हो जेना कोन जो उत्तर, तो पहला उत्तर दिशा क्या, तो क्या इन्हें नोट करो। आम चालती नहीं उत्तर दिशा में, आ उत्तर दिशा में नोट करी, नहीं आ उत्तर दिशा। हम आम उत्तर थी पूर्व तरफ 30° नो खूणो, એટલે आई थिंक तमने मगज में उतरी जैसे, आ टोटल उत्तर अने पूर्व वच्चे खूणो 90 नो छे, आ खूणो 90 एमांथी आ 30, जो आ उत्तर थी आम पूर्व 30 थियो। समझाणो नक्स, उत्तर थी पूर्व केला अंश नो थे 30। जो आ रेड लाइन छे ई उत्तर दिशा छे, आ ब्लू लाइन पूर्व छे, तो हूँ आम हालू आम, तो 30° नो खूणो थियो ने, आम केटलू हाले छे? 3 किलोमीटर चाले। जो उत्तर थी पूर्व तरफ 3 किलोमीटर चाले, आ 3 किलोमीटर चाले से, अने थोपे से, एटले बी बिंदु आगे थोपे से, मान लियो। तो प्रारंभ बिंदु थी, आ प्रारंभ बिंदु ओ थी अंतिम बिंदु आ बी छे, एनु आपणे स्थान तत्व, एटले आपणे आ मेळवानुं छे, आ ओ बी सदिश। હવે આમ ચાલે છે, એટલે આ એરો તો આમ આવશે, આ રીતનો આમ આવશે, અને આપણે ઓબી સદિશ મેળવવું છે અહીંથી, આમ ઓબી સદિશ, એટલે ત્રિકોણ ઓ એ બી નો ઉપયોગ થઈ ગયો, રેડી? જો આપણે લખીએ તો કે ભાઈ બિંદુઓ એ પ્રારંભ બિંદુ તથા બિંદુ બી અંતિમ બિંદુ દર્શાવે છે, અંતિમ બિંદુ દર્શાવે છે, એની હવે જોઈ શકો તમે, આ ઓએ સદિશ જો એક્સ અક્ષની આ બાજુ ઋણ ભાગમાં છે, એટલે -4 આઈ કેપ થશે અહીં, ઓએ સદિશ -4 આઈ કેપ, રેડી? હવે આ ઓબી સદિશ, આ એબી સદિશ કેટલા થાય, તો તમે જોઈ શકો અહીંયા ખૂણો 30° હોય, તો આ ખૂણો કેટલા અંશનો હોય બેટા? 60° નો, તો બિંદુ બી ને યામ આવે, યાદ કરો કોસ થીટા સાઇન થીટા, અંતર કેટલું 3, એટલે 3, એટલે આ એબી અંતર, આમ લખો, એ લખાય જો આમ એબી સદિશ બરાબર, બરાબર છે, એબી સદિશ નું માન કોસ 60i પ્લસ એબી સદિશ નું માન સાઇન 60 છે, હવે એબી સદિશ નું માન, આ તો 3 એકમ છે ને, 3 કિલોમીટર ચાલે છે, 3 cos 60 ની વેલ્યુ 1/2, એટલે 3/2 આઈ કે પ્લસ સાઇન સાઇન √3/2 ના 3, એટલે 3√3/2 જે કે આમથી, હવે ત્રિકોણ નો ઉપયોગ કરો, ત્રિકોણ એઓ બી માં અથવા ત્રિકોણ ઓએ બી માં, હવે ત્રિકોણ ઓએ બી માં જો જી ત્રિકોણનો નિયમ શું થાય, આ ઓએ સદિશ વત્તા એબી સદિશ બરાબર ઓબી સદિશ, ઓએ સદિશ વત્તા એબી સદિશ બરાબર ઓબી સદિશ, ઓએ સદા ઓએ ઓએ સદિશ પ્લસ એબી સદિશ બરાબર ઓબી સદિશ, આમ તો ઓએ સદિશ છે -4i કેપ પ્લસ એબી સદિશ √3/2 જે કેપ, સોરી આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ, ચલો -8 + 3 એટલે -5/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ, રેડી? આ તમારો ફાઇનલ આન્સર આવશે. ચાર નંબર બે માં જો એક્સિયમ ઋણ વાયમ ધન છે, બિંદુના યામ પણ સાચા જ મળે, રેડી? સરસ દાખલો છે, સમજવાનો છે, અહીંથી એમ ડ્રો કરવામાં ધ્યાન આપજો, રેડી? ચલો નેક્સ્ટ વાત કરીએ. મુખ્ય દાખલો 4 નંબર દાખલો કંઈક આ રીતનો છે, એ પણ સરસ દાખલો, થિયરી ટાઈપ દાખલો છે. નંબર 4, 3 સ્ટાર કરું છું બેટા હું એને, કે જો એ વેક્ટર બરાબર બી વેક્ટર પ્લસ સી વેક્ટર, તો શું એ વેક્ટરનું માન એ બી વેક્ટર પ્લસ સી વેક્ટરના માન જેટલું થાય, આ વૈધ, આ સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો, તમારા જવાબનું
समर्थन करो, समझ जाओ थीरी टाइप दाखलो કે જો a વેક્ટર બરાબર b વેક્ટર + c વેક્ટર છે તમને આપેલું છે તો શું a વેક્ટર નું માન છે એ એક એક ના માન ના સરવાળા જેટલું હોય એમ કેવાનું થાય છે અહીં પહેલી વસ્તુ એ આપણે નોટ કરી દેજે આપ્યું છે અહીં a વેક્ટર બરાબર b વેક્ટર + c વેક્ટર ચલો બે બાજુ પર માન લેવાનું છે એટલે સદિશ સરખા હોય તેના માન પણ સરખા હોય આ માન સરખા હોય બે બાજુ વર્ગ કર દો तो मोड ए वेक्टर स्क्वायर बराबर मोड बी वेक्टर स्क्वायर और बेवा कोई पण नो वर्ग એટલે બે વાર એનો ડોટ ને આપણને ખ્યાલ છે ગુણધર્મ છે ને છોકરાઓ હે કે મોડ એ વેક્ટર સ્ક્વેર એ વેક્ટર ડોટ એ વેક્ટર ડોટ પ્રોડક્ટમાં ગુણધર્મ લખાય હોય તો જો બે સમાન સદિશોનો ડોટ મોડ સ્ક્વેર થાય તો બે સમાન સદિશોનો ડોટ એના માનનો સ્ક્વેર આનો વિસ્તરણ કરું તો બી વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર c વેક્ટર ડોટ b વેક્ટર + c વેક્ટર ડોટ c વેક્ટર તો આ થઈ ગયું મોડ b વેક્ટર સ્ક્વેર આ બે વાર થઈ ગયું કારણ કે ક્રમનું મહત્વ ન હોય જાણી ને b વેક્ટર ડોટ c વેક્ટર કે c વેક્ટર ડોટ b વેક્ટર કે ક્રમનું મહત્વ હોતું નથી આ થઈ ગયું મોડ c વેક્ટર સ્ક્વેર હવે જરાક અહીંયા સમજો જો આ b વેક્ટર c વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર શું આવે 2 मोड बी वेक्टर मोड सी वेक्टर कोस थीटा आम थाय के नहीं जी मैं लई लीधु बी वेक्टर ने सी वेक्टर वच्चे खूणों में शूँ लीधो थीटा आ बे सदिश वच्चे खूणों थीटा हो तो सूत्र लगाड़ो आ बे वच्चे जो जी कोस थीटा बराबर ऊपर डॉट छेद में एनु मोड आ बे अहीं गुणी नाखो तो मोड बी वेक्टर मोड सी वेक्टर कोस थीटा आम आना बराबर आप लखी सकिए आ लिख रेडी हवे तमे जो हवे आने मारे पूर्ण पदावली बनावी छे तो कोस आ जो वन थी जाए आ वस्तु वन थी जाए वन तो हूँ थी जाए मोड बी वेक्टर स्क्वेर टू बी वेक्टर सी वेक्टर प्लस मोड सी वेक्टर स्क्वेर एटले मोड बी वेक्टर वत्ता मोड सी वेक्टर होल स्क्वेर थाय कि नहीं द्विपदी वर्ग थी जाए ने भाई केविन के नहीं पण क्यारे कोस थीटा जीरो थाय तो कोस थीटा सॉरी वन थाय तो कोस थीटा वन क्यारे थाय थीटा नी किंमत जीरो थाय तो रेडी और थीटा जो जीरो ले तो बे सदिश वच्चे नो खूणो शून्य थयो एनो अर्थ एम के बे सदिशो समरेख थया तो समर्थन थयो हे के जो बी वेक्टर सी वेक्टर समरेख सदिशो होय बराबर तो आपणे आवुं कही शकीए रेडी लखीए जो अहींया जो थीटा बराबर जीरो थाय जो थीटा बराबर जीरो तो इम्प्लाइज कोस थीटा बराबर शू थाय वन थाय ने कोस थीटा वेल्यू वन थाय रेडी तथा बी वेक्टर समांतर सी वेक्टर थाय बी वेक्टर ने सी वेक्टर समांतर सदिशो थाय रेडी तेथी आपणे लखी शकीए आने नंबर एक आपी दऊं एक पर थी शू थाय मोड ए वेक्टर स्क्वेर बराबर मोड बी वेक्टर स्क्वेर प्लस टू मोड बी वेक्टर मोड सी वेक्टर प्लस मोड सी वेक्टर स्क्वेर आम थाय ने आ तो वन थी गयु बेटा आ तो द्विपदी वर्ग है शू मोड बी वेक्टर प्लस मोड सी वेक्टर ऑल स्क्वेर थाय आम तो बे बाजू वर्गमूल लई लो तो मोड ए वेक्टर बराबर मोड बी वेक्टर वत्ता मोड सी वेक्टर थाय आम बने क्यारे जो आ बी वेक्टर ने सी वेक्टर समांतर होय तो समरेख होय तो एनो अर्थ एम थई गयो टूंकमां केवानो शुं अर्थ थयो के ए वेक्टर बी वेक्टर सी वेक्टर छे ए त्रणेय त्रिकोणीय बिंदु न होय त्रिकोणना सदिशो होय शके नहीं तो ए आवुं शक्य बने त्रिकोणना सदिशो न होय अने बी वेक्टर सी वेक्टर वच्चेनो खूणो जीरो होय एटले कोई समरेख सदिश होय तो आ शक्य बनी शके रेडी चालो नेक्स्ट क्वेश्चन जोईए आपणे नंबर 5 आपेल छे कि एक्स ना जे मूल्य माटे आ एकम सदिश होय ते मूल्य शोधो सरळ दाखलो छे एकदम एमसीक्यू टाइप कहवा हाँ एक्स ना जे मूल्य माटे जो एक्स एक कोस्ट एक किंमत आई भी शू अचल से ये शू हो सके ये आपणे शोधवानुं छे अज्ञात छे टूंक में एकम सदिश होय ते मूल्य शोधो
આ એક સદિશ આપ્યો છે ને, એ કેવો આપ્યો છે તમને? એકમ સદિશ આપ્યો છે. એને ઘડી પૂરતો આપણે આર વેક્ટર લઈ લઈએ. ધારો કે આર વેક્ટર શું? એક્સ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ચલો એક્સની અંદર ગુણી નાખો જી. એક્સ આઈ કેપ એક્સ જે કેપ પ્લસ એક્સ. હવે આ જે સદિશ છે એ કેવો કીધો? એકમ સદિશ. એટલે માન એક એકમ હોય, બરાબર ને પાયલ? પણ આર વેક્ટર તો એકમ સદિશ છે, એનું માન એક એકમ. જો માન એક એકમ હોય તો એનું વર્ગ પણ એક એકમ થાય. આનો સ્ક્વેર એક એકમ હોય તો આનો સ્ક્વેર એટલે અંડરરૂટની અંદર ઘટકના વર્ગોનો સરવાળોમાં રૂટ નો આવે, સ્ક્વેર છે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અરે ભાઈ વર્ગમૂળ આવે ને અહીંયા, પણ સ્ક્વેર છે એટલે વર્ગમૂળ ન આવે. એ તો સમજાય ને તમને? કોઈ પણનું માન એટલે અંડરરૂટમાં, પણ માનનો સ્ક્વેર હોય તો રૂટ ન આવે ને. તો થ્રી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વન, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વન બાય થ્રી, એક્સ ઇક્વલ ટુ પ્લસ માઇનસ વન અપોન ઓર થ્રી. એક્સના ક્યાં મૂલ્ય મળે? તો એક્સનું મૂલ્ય આ મળી ગયું. આ એકમ સદિશ હોઈ શકે. અમે વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી શું છે? એકમ સદિશ છે. રેડી?